નમસ્તે ખેડૂત ભાઈઓ, મારું નામ ગોટી વિનુભાઈ ધનજીભાઈ, ગામ કુંડેલી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. મોબાઈલ નંબર 98-2-57-49-2-37. હવે હું તમને એક આધુનિક ખેતી વિશે જણાવવા માગું છું. જે ખેતીનું નામ છે ડ્રેગન ફ્રૂટ. આ ડ્રેગન ફ્રૂટ હાલની તારીખમાં થાઈલેન્ડ, વિયેતનામ ને શ્રીલંકન, બાંગ્લાદેશમાં થાય છે, પણ અત્યારે આપણે ગુજરાતમાં પણ આની ખેતી શક્ય છે. આ ખેતીમાં સૌ પ્રથમ તો 12x8 સાઇઝમાં સિમેન્ટનો પોલ નાખવાનો રહેશે, જે 4x4 કે 4x5 હોય છે અને 7 ફૂટની ઊંચાઈ હોય છે. ત્યારબાદ થાંભલાની ચારે બાજુ એક એક રોપો લગાવવાનો આવે છે અને ઉપર રિંગ ફિટ કરવાની આવે છે. જે રોપા લગાવીને રોપાને નીચેથી ઉપર જેમ આગળ વધતો જાય તેમ બાંધતો જવાનો રહેશે અને રિંગની બહાર પછી નીકળી જાય એટલે 1 વર્ષ કે 1.5 વર્ષની અંદર એનો માલ આવવાનો શરૂ થઈ જાય છે. આ ખેતી આમ તો ઘણી ફાયદાદાયક છે અને ખોટા ખર્ચામાં આવતા નથી. અને આ ખેતી વિશે અમે એક અમારે વેપારી આવ્યા હતા દિલ્હીના અને એણે અમને વાત કરી હતી, એટલે આ ખેતી અમે શરૂ કરી. અને મજૂરને અને બીજે જે આગળની અમારી જૂની ખેતી હતી એનાથી થાકી ગયા હતા, એટલે આ નવી ખેતીની શરૂઆત કરી અને અમારે બહુ ફાયદાદાયક થઈ છે સાબિત. હવે આ ખેતીની અંદર આમ તો નીચેથી તો ખાલી દેશી ખાતર અને બીજું જે ગાય આધારિત ખેતી કરતા હોય એ ખાતર નાખવાનું રહેશે, બાકી બીજી કોઈ રાસાયણિક કે કેમિકલવાળી કોઈ જરૂરત પડતી નથી ને 100% ઝીરો બજેટની ખેતી છે. હવે એમાં આમાં નીચેથી જે પાન ઉપર આવે છે પછી ત્યારબાદ એને આવી રીતના ફૂલ આવે છે આવા, અને આ ફૂલ ખુલ્યા પછી મહિનાથી 1.5 મહિનાની અંદર આને ફ્રૂટ લાગી જાય છે અને જે ફ્રૂટ બજારમાં વેચવા લાયક થાય અને પાકી જાય એટલે એને ઉતારીને માર્કેટમાં મૂકવામાં આવે છે. અને આને હાલની તારીખમાં અમદાવાદ, રાજકોટ, સુરત, મુંબઈ વાસી માર્કેટ અને આઝાદપુર દિલ્હી આ બધી જગ્યાએ આના ફ્રૂટ વેચાય છે. અને જે ફ્રૂટ 100 રૂપિયાથી લઈને 250-300 રૂપિયાના કિલો વેચાય છે. આ ખેતી હું હાલમાં 4 વર્ષથી ખેતી કરી રહ્યો છું, 6th વર્ષ મારે હાલે છે. મારે પહેલાં વર્ષે 9-10 મહિનામાં માલ ચાલુ થઈ ગયો હતો એટલે થોડોક માલ આવ્યો હતો. બીજા વર્ષે મેં માલ મારે સારલું થયો એટલે 3-4 ટન જેવો માલ નીકળ્યો હતો અને જે મારે 7 લાખ રૂપિયાનું વેચાણ થયું હતું. કુલ મેં પહેલાં 1 એકરનું વાવેતર કર્યું હતું 560 પોલનું. હાલની તારીખમાં મારે કુલ 23 વીઘાનું વાવેતર છે, જે 9 એકરનું. અને હાલમાં મારે ગયા વર્ષે જે 2017માં મારે આમાંથી 8 ટન જેવો માલ નીકળ્યો હતો અને જે 12 લાખ રૂપિયાનું વેચાણ થયું હતું 3 વીઘામાંથી 1 એકરમાંથી. અને અત્યારે કુલ મારે આ જે જૂનું વાવેતર છે એમાંથી આ વર્ષે અંદાજે 12-15 ટન માલ નીકળશે એવો અંદાજ છે. પછી બીજું આમાં કે છોડવા જે છે એને 4-5 વર્ષે આમાં કટિંગ કરવું પડે છે અને નીચેથી બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી ખાતરની કે દવાની, અને કોઈ જાતનો અસર નથી રહેતો જાનવરનો કે એનો કોઈ, ફક્ત ડીપથી પાણી આપવાનું રહેશે, બાકી કોઈ બીજી જરૂરિયાત રહેતી નથી.